હે ગાઈઝ, વેલકમ ટુ રસોડું. ચોખાની ખીર આપણી ટ્રેડિશનલ સ્વીટ કહેવાય છે, તો આજે હું શેર કરીશ ચોખાની ખીર. મેં અહીં એક બાઉલમાં 125 ml બાસમતી ચોખા લીધા છે. તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. ચોખાને પાણીથી ધોઈ અને ઢાંકીને મેં 15-20 મિનિટ સુધી મૂકી દીધા છે, જેથી ચોખા જલ્દીથી બફાઈ જશે. હવે એક કડાઈમાં 1 ચમચી ઘી લીધું છે. ઘી ગરમ થાય એટલે ડ્રાય ફ્રૂટ્સ નાખી અને સાતળી લેવાના છે. લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતળવા દઈશું. તો તપેલીમાં પાણી ગરમ થાય એટલે આપણે ચોખા નાખી દઈશું. હવે ચોખાને બાફવા મૂકી દઈશું. ચોખાને તમે પાણીમાં બાફીને પણ લઈ શકો છો, યા તો દૂધમાં ડાયરેક્ટ ચોખા નાખી અને પણ ખીર બનાવી શકો છો. મેં અહીં બાફીને ચોખા લીધા છે. હવે એક નોનસ્ટિક કડાઈ લઈશું. નોનસ્ટિક કડાઈમાં મેં 1 લિટર દૂધ લીધું છે. દૂધને ઉકાળવાનું છે આપણે. થોડી વાર આપણે ચમચાથી હલાવતા રહેવું પડશે, જેથી દૂધ તળિયે ચોટી ના જાય. હવે દૂધ ઉકળવા લાગ્યું છે, તો હવે આપણે ઉપરથી બાફેલા ચોખા નાખી દઈશું. દૂધ અને ચોખાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. હવે ઉપરથી 1 ચમચી ઇલાયચી પાવડર અને 1 બાઉલ ખાંડ, એટલે કે 125 ml ખાંડ લેવાની છે. હવે ખીર ઉકળવા લાગી છે અને ઘટ્ટ બી થવા લાગી છે. તો હવે અહીં 1/2 બાઉલમાં દૂધ લીધું છે, જેમાં 2 ચમચી કસ્ટર્ડ પાવડર નાખી દૂધ સાથે મિક્સ કરી લઈશું અને ખીરમાં નાખવાનું છે, જેથી ખીર એકદમ સ્વાદિષ્ટ અને ફ્લેવર સારી આવે છે. હવે ખીર ઘટ્ટ થવા લાગી છે અને ક્રીમી બી લાગે છે, તો ઉપરથી આપણે રોસ્ટેડ ડ્રાયફ્રૂટ નાખી દઈશું. તો તૈયાર છે ક્રીમી અને ટેસ્ટી ચોખાની ખીર.